નમસ્કાર. ગુજરાતમાં ગયા પ્રેસ કોન્ફરન્સ પછી અત્યાર સુધીની વિગત આ રીતે છે કે આજે ટોટલ નવા કેસીસ 92 જેટલા થયા છે. ગત પ્રેસ કોન્ફરન્સ પછી અત્યાર સુધી એક વ્યક્તિ ડિસ્ચાર્જ થઈ ગયા છે અને એક વ્યક્તિનું દુઃખદ નિધન થયું છે. એમાં 2 લોકો છે ટોટલ જેમના નિધન થયા છે, અને એમાં એક વડોદરાના છે, 31 વર્ષના પુરુષ, અને અમદાવાદના 55 વર્ષના પુરુષ છે. એ રીતના ડેટા છે. હવે આને ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે નવા પોઝિટિવ કેસીસની વિગત જોઈએ તો અમદાવાદમાં 45 કેસીસ છે, 45, સુરતની અંદર 14, 14, વડોદરામાં 9, 9, આણંદ જિલ્લામાં 1 નવો કેસ છે, ભરૂચમાં 8 નવા કેસ, 8, બોટાદમાં 3, છોટાઉદેપુરમાં 1, દાહોદમાં 1, ખેડામાં 1, મહીસાગરમાં 1 કેસ, નર્મદામાં 5 કેસ, પંચમહાલમાં 2, 2, પાટણમાં 1, એમ કરીને કુલ 92 કેસીસ પોઝિટિવ આવ્યા છે. પછી અત્યાર સુધી જે ટોટલ પોઝિટિવ કેસીસ છે એ પૈકી આપણે ડેટા જોઈએ તો 1032 જે ટોટલ પોઝિટિવ કેસીસ હતા એમાંથી આજની તારીખે જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે 74, અને 901 જેટલા લોકો સ્ટેબલ છે, હોસ્પિટલમાં છે, એક્ટિવ પેશન્ટ્સ છે, એનો અર્થ છે કે ટ્રીટમેન્ટ હેઠળ છે, અને 8 લોકો એવા છે કે જે વેન્ટિલેટર પર છે, જે ક્રિટિકલ છે. પછી લેબોરેટરી પરીક્ષણની વાત કરીએ તો ગત 24 કલાકમાં 1608 જેટલા ટેસ્ટ કર્યા છે, એમાંથી 150 કેસ પોઝિટિવ આવ્યા છે અને બાકી તમામ નેગેટિવ. એટલે આ સંખ્યા જે કેસોનું આપણને લાગતું હશે કે 92 કેસીસ થયા છે, સંખ્યા વધી છે, પણ એનું પણ ફરી બધાને કહેવાનું કે આપણે ટેસ્ટિંગ પણ વધારે કરી રહ્યા છે. 1608 કેસીસ આપણે ટેસ્ટ કરીએ અને એમાંથી 150 ટેસ્ટ પોઝિટિવ આવે એટલે 10% પણ ઓછા, એટલે અને એ પણ હોટસ્પોટના એરિયાઝ છે ત્યાં વધારે આપણે ટેસ્ટિંગ કરીએ છીએ. એટલે આ રીતની વિગત છે. અત્યાર સુધીના કુલ ગુજરાતે 21,812 જેટલા આપણે ટેસ્ટ કર્યા છે, એટલે ટેસ્ટિંગનું પ્રમાણ પણ ઘણું આપણું વધ્યું છે, અને એમાં પોઝિટિવ કેસીસ બધા થઈને 1021 બધા થઈને આવી રહ્યા છે. હવે આ રીતે આપણે ટોટલ જોઈએ તો રોગની પરિસ્થિતિમાં ઓવરઓલ ઇન્ક્રીઝ તો છે, પણ બિલકુલ હજી આપણે જે થોડાક જે વિસ્તારો જેમ કે નર્મદા છે એ બધામાં પણ ઇન્ક્રીઝ આપણે જોઈ રહ્યા છે. માટે આજે ખાસ લોકોને 2 વિનંતી કે આપણે પેનિક કરીએ અને બિલકુલ ગભરાઈ જઈએ તો એનાથી પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. એટલે આપણે નથી કહેતા કે બિલકુલ ગભરાઈ જઈએ, પેનિક કરીએ, પણ એટ ધ સેમ ટાઈમ આપણે આને કેઝ્યુઅલી જરાય ન લઈએ. શરૂઆતમાં જ્યારે લોકડાઉન થયું લોકો આનું બહુ સ્ટ્રિક્ટલી પાલન કરતા હતા, કેસીસની સંખ્યા પણ ઓછી હતી. પછી આ એક માનસિકતા ન આવવી જોઈએ કે આમાં આપણે કેઝ્યુઅલ રહીશું, વાંધો નહીં, આપણને કંઈ ન થાય. અમને અમારી બહુ સ્પષ્ટ બધાને અનુરોધ છે, આદેશ પણ છે કે આપણે જે નિયમોનું પાલન કરવાનું છે, બધાએ જે સહકાર આપ્યું છે એનાથી પણ સવિશેષ, કેમ કે થોડા દિવસ પછી આપણે આપણી બીજી આર્થિક એક્ટિવિટીઝ પણ શરૂ કરવાના છે. માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ અગત્યની વાત છે, ઇમ્પેરેટિવ છે કે આપણે બધા આ નિયમોનું પાલન અત્યારથી અને ત્યારે પણ બિલકુલ એક ટેવ પાડીને જેટલું બને બહાર કંઈ ચીજ વસ્તુ આવશ્યક જે એસેન્શિયલ કમોડિટીઝ લેવા જઈ રહ્યા છે એમ કરીને એમાં કંઈ પણ ઢીલ લાવીએ એ બિલકુલ આપણા માટે પણ ઉચિત નથી, અને એનાથી આપણી પણ એક વલ્નરેબિલિટી આવે છે, રોગ સંક્રમણ થાય એવી સંભાવના આપણા પોતાના માટે પણ વધે છે અને બીજા લોકો માટે પણ વધી જાય છે. એટલે એને બિલકુલ સ્ટ્રિક્ટલી આપણે ફોલો કરીએ એવી અનુરોધ છે. આજે ખાસ એક બીજી વાત કહેવાની છે કે અમે જે એક પ્રયોગ જેને કેરળમાં કર્યું છે, કેરળમાં ICMR-એ પરમિશન પણ આપ્યા છે એવા સમાચાર મળ્યા છે આપણને, તો એ છે કે જે દર્દીઓ વેન્ટિલેટર પર છે
એમના માટે પ્લાઝમા ટ્રાન્સફ્યુશન, એટલે એવા લોકો કે જેમને આ રોગ આવી ગયો છે અને જ્યારે વાયરસ સંક્રમણ કરે તો એને કાઉન્ટર કરવા માટે બોડીમાં એન્ટીબોડીઝ, આપણા શરીરની અંદર એન્ટીબોડીઝ આપણું બોડી આપણું શરીર જનરેટ કરતું હોય છે એને, એટલે આ જે એન્ટીબોડીઝ હોય છે અને એને યુક્ત જે એની અંદર આપણી બ્લડનું જે બેઝિક લોહીનું બેઝિક મીડિયમ છે પ્લાઝમા, એટલે આ રીતનું પ્લાઝમા જે લોકો રોગથી હવે રિકવર કરી ચૂક્યા છે, સાજા થઈ ચૂક્યા છે, પણ એની અંદર પેલા એન્ટીબોડીઝનું પણ અત્યારે પ્રમાણ હોય છે, એટલે એવા લોકો જે રિકવર થઈ ચૂક્યા છે, સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ગયા છે, બીજી કોઈ એમનામાં કોમ્પ્લિકેશન નથી, એવા લોકોના પ્લાઝમા જો આપણે લઈને એ જે લોકો વેન્ટિલેટર પર છે કે ક્રિટિકલ છે એમને આ પ્લાઝમા આપીએ તો એ લોકો પણ જે એમની શરીરની એમના શરીરની અંદર જે રીતે રોગને વાયરસને લડવા માટે એમના એન્ટીબોડીઝ ફાઇટ કરી રહ્યા છે એને વધારે એક સપોર્ટ મળે એવી એક પ્રયોગ કરવામાં આવી છે. અને આ વસ્તુ ભૂતકાળમાં પણ વર્ષો પહેલાં જ્યારે એક સ્પેનિશ ફ્લૂનું એક એપિડેમિક વિશ્વભરમાં થયું હતું ત્યારે પણ કહેવાય છે કે પ્લાઝમા અલગ નહોતું કર્યું પણ લોહી આખું જે બ્લડ છે એને ટ્રાન્સફ્યુટ જ્યારે કર્યું હતું ટ્રાન્સફ્યુઝન એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ આવ્યા હતા. અને આ વખતે આવા રિસર્ચ પ્રોજેક્ટ આપણા ત્યાંથી પ્રપોઝ કર્યા છે સિવિલ હોસ્પિટલમાંથી, ખાસ આપણા ત્યાંની જે ટીમ છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ એની એક પ્રપોઝલ આપણે ICMRમાં મોકલી છે અને અમારી વાત પણ ત્યાંના સાયન્ટિસ્ટ સાથે થઈ છે અને સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ રીતે પ્લાઝમા ડોનેટ કરવા માટે પણ ત્યાંના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એવા વોલન્ટિયર્સને પણ તૈયાર કરી રાખ્યા છે. એટલે બંને SVP હોસ્પિટલમાં અને આપણી સિવિલ હોસ્પિટલ અમદાવાદથી પણ આ બંનેના પ્રપોઝલ્સ ICMRમાં ગયા છે, એનું ડિટેલ આપણે ફોલોઅપ કરી રહ્યા છે અને ઈચ્છીએ છીએ કે આનાથી પણ જે આપણા થોડાક ક્રિટિકલ પેશન્ટ્સ વેન્ટિલેટર પર છે એમને પણ ફાયદો થાય. આજે જે વિસ્તારમાં પોઝિટિવ કેસીસ આવ્યા છે અમદાવાદના વિસ્તાર આ પ્રમાણે છે: કાલુપુર, ખમાસા, રાયખડ, વટવા, ચાંદખેડા, જમાલપુર, વેજલપુર, દરિયાપુર, ખાનપુર અને નિકોલ. એટલે આ રીતની જે પોઝિટિવ કેસીસ આજે અમદાવાદમાં જ્યાં જ્યાંથી મળ્યા છે એ આ વિસ્તારો છે: સુરતમાં સરથાણા, રાંદેર, વરાછા અને ઉધના, આ બધા વિસ્તારોમાં પોઝિટિવ કેસીસ આવ્યા છે. અને એ જ રીતે વડોદરામાં જોઈએ તો નાગરવાડા અને સલાટવાડા. આણંદમાં જે કેસીસ આવ્યા છે ઉમરેઠના આવ્યા છે અને ખેડામાં નડિયાદના કેસીસ પોઝિટિવ આવ્યા છે. તો આ રીતની વિગત છે આજની. અને ફરી બધાને અનુરોધ છે કે આના માટે જે આ વાયરસ કોવિડ એક વિસ્તારમાં સંક્રમણ કરતું હોય છે તો આપણે એક સામાન્ય વસ્તીમાં જોઈએ કોઈ પણ એક સેમ્પલમાં તો 80% લોકોને કોઈ એના ચિહ્ન દેખાતા નથી અથવા બિલકુલ સામાન્ય ચિહ્ન હોય, તાવ, ઉધરસ વગેરે આવ્યું હોય, પણ એનાથી વિશેષ જે 15% એવા લોકો આવતા હોય છે કોઈ પણ એક સમૂહમાં કે જેમને હાઈ ફીવર અને થોડાક સિરિયસ કન્ડિશન્સ આવે છે, પણ 5% એવા લોકો હોય છે કે જેને બિલકુલ વેન્ટિલેટર પર ક્રિટિકલ કેર પર જવું પડે છે. એટલે ફરી ભારપૂર્વક તમને બધાને એક મેસેજ આપવા માંગીએ છીએ, સિમ્પલ મેસેજ, કે તાવ આવ્યું હોય અને ગળામાં કંઈ તકલીફ હોય, ખાસ કરીને શ્વાસ લેવામાં તકલીફ હોય અને 100 ઉપર લગાતાર 2-3 દિવસ સુધી તાવ હોય, કફ હોય, તો એને જરાય આપણે નજરઅંદાજ ન કરીએ, તરત 104માં ફોન કરીએ અથવા આજે લગભગ બધા જ જિલ્લામાં, ઇનફેક્ટ તમામ જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલ્સ, આપણી જે સરકારી હોસ્પિટલ છે તો ખરી જ પણ એ સિવાયની પણ પ્રાઇવેટ હોસ્પિટલ્સને કોવિડ હોસ્પિટલ તરીકે એક્સક્લુઝિવ આપણે એને ડેઝિગ્નેટ કર્યા છે, એટલે એની એક નોંધણી કરવામાં આવી છે કોવિડ 2019ના હોસ્પિટલ્સ તરીકે. તો એમાં તરત જઈ શકો છો, પોતાનું ટેસ્ટિંગ ત્યાં એ લોકો કરી આપશે આપણને, અને ટેસ્ટિંગ કરાવ્યા પછી જો પોઝિટિવ હોય તો આપણે ટ્રીટમેન્ટ પર જઈએ. અને જેમ આપણે વાત કરી આ બીમારીમાં
મોર્ટાલિટી બહુ હાઈ નથી, પણ ખાસ જે મોટી ઉંમરના લોકો છે એમના માટે વધારે સાવચેતી રાખવું જરૂરી છે. ઘરની અંદર પણ એમને ખાસ અલગથી આપણે ક્યાંક બહાર જઈને આવીએ, કોઈ આવશ્યક ચીજ વસ્તુ ખરીદવા બહાર ગયા હોય તો પણ એમને મળતા પહેલાં વ્યવસ્થિત સ્વચ્છ થઈને પર્સનલ હાઇજીન સાથે મળીએ. આવી એક ભાવના સાથે, આવા એક પ્રેક્ટિસ સાથે મળીએ તો જે સિનિયર લોકો છે ઘરમાં, સિનિયર સિટીઝન્સ 65 વર્ષથી 60 વર્ષથી મોટી ઉંમરના, અથવા માનો કે 50 વર્ષથી પણ મોટી ઉંમરના લોકો હોય પણ જેમને કોમોર્બિડ કન્ડિશન્સ એટલે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ, કેન્સર, સ્ટ્રોક આવી બધી જે કોઈ પરિસ્થિતિ હોય તો એમને વધારે આ રોગના સંક્રમણ અને વધારે ક્રિટિકલ થવા માટેની સંભાવના છે. એટલે આપણે ખાસ એમને સાચવી લેવાના છે. આપણે ફરી બધાને અનુરોધ કરીએ છીએ કે જેટલું બને આપણી પોતાની રોગ પ્રતિકારક શક્તિ આપણે વધારવી પડે. એટલે એના માટે જેટલું તમે યોગ વગેરે ઘરમાં કરી શકો, લોકડાઉન છે તો પણ અત્યારે આયુષ મંત્રાલયે ઘણા ગાઈડલાઇન્સ આપ્યા છે. સિમ્પલ બ્રીધિંગ એક્સરસાઇઝીસ, પ્રાણાયામ, અનુલોમ વિલોમ એ બધા પણ આપણે કરીએ તો રોજ 1/2 કલાક 1/4 કલાક યોગ કરવાથી પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ જરૂર વધે છે. અને એ જ રીતે નસ્ય, જે આપણે નસકોરામાં 2 ટીપા ઘીના અથવા ઇવન તલનું તેલ, નાળિયેરનું તેલનું કરી શકીએ, ષડબિંદુ તૈલ એ પણ જો રોજ યુઝ કરવામાં આવે સવાર સાંજ તો એનાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ જે મીટિંગ રોજ થાય છે, કાલે સાંજે પણ એક ખાસ વાત માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહી હતી કે જે અત્યારે ઉકાળા પણ પીવાથી આપણને ઘણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, એનું વિતરણ આપણું આયુષ મંત્રાલય અને અહીંયા આપણી જે આયુષ પ્રભાગના બધા હોસ્પિટલ્સ છે, હોમિયોપેથી, આયુર્વેદ અને એના ડિસ્પેન્સરીઝ છે એમના દ્વારા કરવામાં આવે છે. જેને પણ આમાં વિશ્વાસ હોય, તમને ઉકાળો જોતો હોય તો પણ 104 એમાંથી તમે માંગણી કરશો તો તમારા નજદીકના નજદીક હોસ્પિટલથી તમને આપવા પણ આવશે, અથવા તમે પણ એના માટે આવીને કલેક્ટ કરી શકો છો. એટલે આ રીતે આપણી બેઝિક ઇમ્યુનિટી અને હોમિયોપેથી માટે પણ આપણે કહ્યું છે. અને આ અખતરો ગુજરાતમાં પણ આ જે પ્રણાલી છે, પ્રેક્ટિસ છે, ઘણા ખરા આપણા વિધાનસભા દરમિયાન પણ આ મોટા પ્રમાણમાં આપણે બધાને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે, ઓફિસર્સને, ધારાસભ્યશ્રીઓને, તમામ પબ્લિક માટે નિઃશુલ્ક ધોરણે આ અવેલેબલ છે. એને આર્સેનિકમ આલ્બમ કહે છે, 30 પોટન્સીવાળી, એને લેવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે એવું સ્પષ્ટ રીતે આયુષ મંત્રાલયના ગાઈડલાઇન્સમાં તજજ્ઞો નિષ્ણાતોએ કહ્યું છે. અને અનુરોધ કરશું કે આપણે પણ આ બધું અપનાવીએ. નમસ્કાર. Thank you.